नमस्ते, वेलकम टू द ऑनलाइन प्लेटफॉर्म ऑफ संविधान करियर एकेडमी एंड विकल्प कोटवाल मोबाइल एप्लीकेशन। गया वीडियो साथ अपने अपनी यूट्यूब चैनल पर एक नवी सीरीज की शुरुआत करी है, एक नवी सीरीज के जे मेन्स आंसर राइटिंग विषय से। थोड़ा समय में अपनी सामने जीपीएससी क्लास 1-2 की मुख्य परीक्षा आवा जाई रही है, उपरांत ने जीपीएससी की हजू डीवायएसओ मेन्स पण लेवावानी बाकी है। जीपीएससी की मुख्य परीक्षाओं में जवाबों केवी रीते लखवा ए विषय की चर्चाओं अपने आ सीरीज में करी रह्या छीए। एवं नहीं कि मात्र जीपीएससी की परीक्षाओं माटे ज आ सीरीज नु कंटेंट उपयोगी साबित थशे, यूपीएससी ना जे कैंडिडेट्स होय एमने पण ध्यान में राखीने आपणे अहीं आगळ चर्चाओं करी रह्या छीए। बायलिंग्युअल जई रह्या छीए, ज्यां ज्यां योग्य लागे त्यां आगळ आपणे इंग्लिश नो पण उपयोग करी रह्या छीए। तो जे इंग्लिश मीडियम ना कैंडिडेट्स होय यूपीएससी जीपीएससी बंने माटे एमने पण आ सीरीज उपयोगी साबित थशे। यूपीएससी ने जीपीएससी में जाजो कोई फर्क रह्यो नथी, वारंवार आपणे कहता आव्या छीए। जीपीएससी में गुजरात स्पेसिफिक जे मुद्दाओ आवे जो आपणे एने बाद करी दईए तो लगभग लगभग जीपीएससी ने यूपीएससी ना क्वेश्चन्स नु लेवल तो एटलीस्ट सरखू बनी जाए मुख्य परीक्षा नी अंदर। तो आम बन्ने प्रकारनी परीक्षाओनी तैयारी करनारा विद्यार्थीओने ध्यानमां राखीने अहीं आगळ आपणे चर्चाओ करी रह्या छीए। मेन एक्जामिनेशन इन द जवाब केवी रीते लखवा, आम लखवा, तेम लखवा, આવું કરવું, તેવું ન કરવું, એ બિનજરૂરી ચર્ચાઓથી આપણે બિલકુલ દૂર છીએ। આપણું સ્પષ્ટપણે માનવું છે કે જે કેન્ડિડેટ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષામાં જતો હોય એની અંદર એક સર્ટેન લેવલ ઓફ મેચ્યોરિટી તો હોય જ, એને વધારે ઇન્સ્ટ્રક્શન્સ ના આપવાના હોય કે આમ કરો ને તેમ કરો, અને જો એવા ઇન્સ્ટ્રક્શન્સ આપવા પડતા હોય તો એ સાચા અર્થમાં મેઇન એક્ઝામિનેશનનો કેન્ડિડેટ જ નથી, એવું આપણે ચુસ્તપણે માનીએ છીએ। તો મુખ્ય પરીક્ષાની અંદર કેવી રીતે જવાબો લખવા એની કોઈ ફિલોસોફિકલ કે થિયોરેટિકલ વાતો ન કરતા સીધા જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપને અમે આપી રહ્યા છીએ કે જ્યાં મુખ્ય પરીક્ષામાં આપણી સામે સવાલ આવે તો આપણા મગજમાં કેવા રિસ્પોન્સીસ આવવા જોઈએ, કેવા કેવા આઈડિયાઝ જનરેટ થવા જોઈએ જેના પછી આપણે કાગળ ઉપર ઉતારવાના છે। અત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે બીજી બિનજરૂરી વાતોને બાજુ પર મૂકીને સીધા જ સબ્જેક્ટ સ્પેસિફિક ક્વેશ્ચન્સની ચર્ચાઓ કરીએ, જેને ધ્યાનમાં રાખીને લાસ્ટ વિડીયોની અંદર ઇન્ડિયન હિસ્ટ્રી ગણીએ કે ઇન્ડિયન પોલિટી બંનેમાં એક કોમન ટોપિક તૈયાર થાય એવો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વિશેનો સવાલ કે જે યુપીએસસી મેન્સમાં અમુક વર્ષો પહેલાં પૂછાઈ ગયો હતો ત્યાંથી આપણે આપણી પ્રેક્ટિસની શરૂઆત કરી છે। સવાલ હતો યુપીએસસીની મેન્સનો કે ડીડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રોવાઈડ ફોર અ ફેડરલ કોન્સ્ટિટ્યુશન ડિસ્કસ, કે શું ભારત સરકાર અધિનિયમ 1935 એણે આપણા દેશમાં એક સમવાયી બંધારણ અથવા તો સંઘીય બંધારણ તૈયાર કર્યું, ચર્ચા કરો। 1935નો કાયદો ખૂબ અગત્યનો કાયદો છે, ઇતિહાસનો અભ્યાસ આપણે સારી રીતે કર્યો હોય તો એનું મહત્વ આપણે જાણતા જ હોઈએ, ભારતના બંધારણને પણ આપણે ઊંડાણપૂર્વક સમજ્યા હોઈએ તો પણ આપણે જાણતા જ હોઈએ કે આ જે કાયદો છે કે જેના આધારે ભારતના બંધારણનો ઘણો ખરો ભાગ તૈયાર થયો છે। બધા જ કાયદાઓ બ્રિટિશર્સ સમયના અગત્યના જ છે, પણ 1935નો કાયદો વિશેષ મહત્વ ધરાવે છે, આપ અભ્યાસ દ્વારા જાણતા જ હશો। તો એને ધ્યાનમાં રાખીને વારંવાર સવાલો આપણને પૂછાતા આવ્યા છે પ્રિલિમ્સ અને મેન્સમાં પણ, અને હું વાત કરું તો યુપીએસસીની મેન્સમાં ઇફ આઈ એમ નોટ રોંગ છેલ્લા 6-7 વર્ષમાં 1935ના કાયદા આધારિત 2 વખત સવાલ પૂછાઈ ગયા છે। કોઈ એક જ મુદ્દા ઉપર 5-7 વર્ષની અંદર 2 વખત સવાલ પૂછાય કોઈ સામાન્ય વાત ન કહેવાય, જેનું ત્યાં આગળ આટલું મહત્વ હોય તો જીપીએસસીની પરીક્ષામાં પણ એનું એટલું જ મહત્વ સાબિત થાય। તો 1935નો કાયદો શું એ આપણા દેશની અંદર એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન તૈયાર કરનારો કાયદો હતો, ચર્ચા કરો। આપણે જવાબમાં કહ્યું હા, 1935ના કાયદાએ આપણા દેશની અંદર ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું એ વાતને આપણે સ્વીકારીએ છીએ, માત્ર હા પાડી દેવાથી જવાબ ન બની જાય। હા પાડી તો કેમ પાડી એની દલીલો આપણે રજૂ કરવી પડે। તો ગયા સેશનની અંદર આપણે જોયું કે કયા અલગ અલગ 5-6 મુદ્દાઓ લઈને, આમ તો 4 મુદ્દાઓ હોય મોર ધેન સફિશિયન્ટ છે, 3 મુદ્દાઓ હોય તો પણ ચાલે, તમે વિવરણ કઈ રીતે કરો છો અને મુદ્દાઓની ચર્ચામાં તમે કેટલા ફેક્ટ્સ ઇન્વોલ્વ કરો છો એના આધાર ઉપર તમારા માર્ક્સ નક્કી થતા હોય। તો આપણે અલગ અલગ 5-6 મુદ્દાઓ લઈને સાબિત કર્યું કે 1935નો કાયદો કઈ રીતે આપણા દેશમાં એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન તૈયાર કરી આપતો હતો, એક ફેડરલ સિસ્ટમ બનાવી આપતો હતો। એ સેશન પૂરો થયો ત્યાં આગળ મેં આપને વધુ એક મુદ્દો જણાવ્યો હતો કે 1935નો કાયદો ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો, યસ આપણે સાબિત કર્યું। નાઉ ધી અધર સાઈડ ઓફ ધ કોઈન, 1935નો કાયદો એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન નહોતો,
એને આપણા દેશમાં ફેડરલ સિસ્ટમ નહીં, સંભાવી તંત્ર નહીં, યુનિટરી સિસ્ટમ ઊભી કરી, એકાત્મક તંત્ર ઊભું કર્યું. આવું આપણે કહેવું હોય તો એ કેવી રીતે કહેવાય? કહેવા માટે તો કહી દેવાય, સવાલ એ છે કે એને સાબિત કઈ રીતે કરાય. એ મેં આપને રિસર્ચ કરવા માટે જણાવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ સરસ મજાના જવાબ લખીને વોટ્સએપ ઉપર મોકલેલા હતા. વેરી ગુડ એટેમ્પ્ટ. નામ તો મને અત્યારે યાદ આવતા નથી, બટ વોટ હુ એવર ધ પર્સન ઇઝ ધેર, જે કોઈ પણ પ્રયત્નો આપે કર્યા છે, દે આર રિયલી કમેન્ડેબલ. આ પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. મુદ્દાઓ તો એના એ જ છે, એમાંથી જવાબ કેવી રીતે લખવા, દેટ્સ એન આર્ટ. અને જે કોઈ પણ મિત્રોએ આ પ્રયત્ન કર્યા છે, દે આર રિયલી કમેન્ડેબલ. તો અહીં આગળ સમજીએ કે 1935ના કાયદાનું બીજું પાસું આપણે કેવી રીતે ચકાસી શકીએ. સવાલ છે કે શું એ આપણા દેશમાં એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન કે આપણે કહ્યું ના, ગયા સેશનમાં કહ્યું તું આપણે હા, હવે કહીએ છીએ ના. મતલબ કે હવે મારે સાબિત એ કરવાનું છે કે 1935ના કાયદા દ્વારા વાસ્તવમાં પ્રોવિન્સીસ એટલે કે પ્રાંતોને વિશેષ કોઈ સત્તા નહોતી મળી, વિશેષ કોઈ છૂટછાટ કે સ્વાયત્તતા નહોતી મળી. ફેડરલ સિસ્ટમ અને યુનિટેડ સિસ્ટમ વચ્ચેનો ડિફરન્સ આપણે સમજી ગયા છીએ. ફેડરલ સિસ્ટમ એટલે કે એક એવી વ્યવસ્થા કે જેમાં પ્રાંતો પાસે પ્રમાણમાં વધુ છૂટછાટ હોય, એમના નિર્ણયો ખુદથી લેવાની વધુ સત્તા હોય. યુનિટરી સિસ્ટમ એટલે કે જ્યાં આગળ સેન્ટર ઇઝ મોર પાવરફુલ, કેન્દ્ર વધુ શક્તિશાળી હોય, પ્રાંતો પાસે વિશેષ સત્તા ન હોય. અગાઉના સેશનમાં આપણે સાબિત કર્યું છે કે 1935નો કાયદો એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો. દલીલો આપણે એવી લીધી કે જેમાં આપણે જોયું પ્રાંતોને વધુ સત્તા મળતી હોય. હવે આપણે કહેવાનું છે કે નહીં, 1935નો કાયદો એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન નહોતો. મતલબ કે હવે આપણે સાબિત એવું કરવાનું છે કે 1935ના કાયદાની જે જોગવાઈઓ હતી એ વાસ્તવમાં પ્રોવિન્સીસને સત્તા નહોતી આપતી. કેવી રીતે? લેટ્સ સી. તમે ભારતના બંધારણના સોર્સિસ વાંચ્યા હોય તો સોર્સિસમાં એક મુદ્દો આવે છે, એમર્જન્સી પ્રોવિઝન્સ. કટોકટી અંગેની જોગવાઈઓ અથવા આપાતકાળ અંગેની જોગવાઈઓ, જેવી જોગવાઈઓ આજે આપણા ભારતના બંધારણના ભાગ 18માં જોવા મળે છે, પાર્ટ 18 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ કટોકટીની જોગવાઈઓ અંગેનો વિચાર આપણા બંધારણમાં 1935ના કાયદા પરથી લેવાયો છે. બહુ મોટા પ્રમાણમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે વિદ્યાર્થીઓની વચ્ચે, અને વિદ્યાર્થીઓમાં ગેરમાન્યતા એટલા માટે છે કારણ કે પુસ્તકોની અંદર વિગત ખોટી અપાયેલી હોય છે, લેક્ચરર્સ ખોટી વિગત વિદ્યાર્થીઓને આપતા હોય છે, કે એમર્જન્સી પ્રોવિઝન્સનો વિચાર આપણે જર્મની પાસેથી લીધો છે. રોંગ. એમર્જન્સી પ્રોવિઝન્સનો વિચાર આપણે 1935ના કાયદા પરથી લીધેલો છે, નહીં કે જર્મની પાસેથી. હા, એમર્જન્સી જ્યારે લાગુ હોય, ખાસ તો નેશનલ એમર્જન્સી, ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સને સસ્પેન્ડ કરવા, મૂળભૂત અધિકારોને મુલતવી રાખવા, આ વિચાર આપણે લીધો છે જર્મની પાસેથી. પણ એમર્જન્સી પ્રોવિઝન્સનો વિચાર તો આપણી પાસે પહેલેથી 1935ના કાયદામાં હતો જ. આપ જાણો છો એમર્જન્સી વખતે શું થાય. જ્યારે દેશમાં કટોકટી લાગુ પડે ત્યારે આખી આખી વ્યવસ્થા એકાત્મક તંત્રમાં ફેરવાઈ જાય, સેન્ટર પાવરફુલ બની જાય, રાજ્ય જાણે કે હાંશિયામાં ધકેલાઈ જાય. નેશનલ એમર્જન્સી હોય, સ્ટેટ એમર્જન્સી હોય, કે હોય ફિનાન્શિયલ એમર્જન્સી, ત્રણેય કટોકટી વખતે કેન્દ્ર વધુ શક્તિશાળી બની જતું હોય છે. એટલે તો કહેવાય છે કે ભારતના બંધારણનો ભાગ 18 એવી જોગવાઈઓ છે કે જે ભારતના બંધારણમાં સુધારા કર્યા વગર, અમેન્ડમેન્ટ્સ કર્યા વગર, એની ફેડરલ સિસ્ટમને યુનિટરી સિસ્ટમમાં કન્વર્ટ કરી નાખે છે. દેટ્સ ઇટ. તો જ્યાં રાજ્યો હાંશિયામાં ધકેલાઈ જતા હોય, પ્રાંતો હાંશિયામાં ધકેલાઈ જતા હોય, અને કેન્દ્ર સર્વસત્તાધીશ બની જતું હોય, એવી કટોકટી અંગેની જોગવાઈઓ 1935ના કાયદામાં હતી. આ તો યુનિટરી સિસ્ટમનું લક્ષણ કહેવાય. ફેડરલ કોન્સ્ટિટ્યુશનમાં થોડું આવું હોય, ન હોય, દેટ્સ ધ પોઈન્ટ. તો એમર્જન્સી પ્રોવિઝન્સનો વિચાર 1935ના કાયદામાં હોવો એ સૂચવે છે કે એ કાયદો એ પ્રામાણિક રીતે ફેડરલ કોન્સ્ટિટ્યુશન નહોતો, એમાં યુનિટરી સિસ્ટમનું આવડું મોટું લક્ષણ હતું. યસ ના? બધું એક બાબત. આપે કોન્સેપ્ટ સાંભળ્યો હશે રેસિડ્યુઅરી પાવર્સ. રેસિડ્યુઅરી પાવર્સ, ગુજરાતીમાં જેને આપણે કહીએ શેષ સત્તા,
अवशिष्ट सत्ता एवं शब्द पण वपरातो होय छे। रेसिड्युअरी पावर्स एटले के बंधारणनी अंदर अलग अलग सरकारोनी सत्ताना विषयो नक्की करायेला होय, ए सिवायना कोई सत्ताना नवा विषय उभा थाय, ए उपरांतना सत्ताना कोई नवा विषय आवे तो एने कहेवाय रेसिड्युअरी पावर्स। मतलब के सत्तानो एक एवो विषय के जे बंधारणमां क्यांय नोंधायेलो नथी, कोई पण सरकारने आपवामां नथी आवे, बने के एक नवो ज विषय उभो थयो होय सत्तानो, तो एने कहेवाय रेसिड्युअरी पावर्स। आपणा बंधारणमां आजनी तारीखे पण अनुच्छेद 248 नी अंदर आपने रेसिड्युअरी पावर्स माटेनी जोगवाई जोवा मळशे। आ रेसिड्युअरी पावर्सनो विचार 1935ના કાયદામાં હતો, તેથી શું જે ટિપિકલ ફેડરલ સિસ્ટમ ધરાવતા દેશો હોય લાઈક યુએસએ, આ ફેડરલ સિસ્ટમ ધરાવતા દેશોમાં રેસિડ્યુરી પાવર રાજ્યોને આપવામાં આવે, એ સત્તા ક્યારે કેન્દ્ર પાસે ના હોય। કેન્દ્રની સત્તાના વિષયો પહેલા સ્પષ્ટ કરી દેવામાં આવે અને પછી રેસિડ્યુરી પાવર જેવા જે કોઈ પણ સત્તાના નવા વિષય ઉભા થાય એ રાજ્યોને સોંપી દેવામાં આવે। જેમ કે આપ યુએસએનું કોન્સ્ટિટ્યુશન જુઓ, ત્યાં કેન્દ્ર સરકારની સત્તાના વિષયો કયા એ સ્પષ્ટ કરાયેલું છે અને એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે। એને બાદ કરતા સત્તાના જે કોઈ પણ વિષયો રહ્યા એ બધાએ બધા રાજ્યોના, દેટ ઇઝ કોલ્ડ ટ્રુ ફેડરલિઝમ, સાચો સંઘવાદ। ભારતના બંધારણની અંદર હાલમાં આપણે જોઈએ રેસિડ્યુરી પાવર્સ ભારતના બંધારણએ કેન્દ્રને આપેલા છે, એટલે તો આપણું બંધારણ સંપૂર્ણપણે ફેડરલ સિસ્ટમ નથી બનાવતું એવું આપણે કહીએ છીએ, એ કોસી ફેડરલ બનાવે છે, કોસી ફેડરલ સિસ્ટમ બનાવે છે એવું આપણે કહીએ છીએ। હાલના બંધારણ પ્રમાણે રેસિડ્યુરી પાવર્સ કેન્દ્ર સરકારને અપાયેલા છે। 1935ના કાયદામાં આ જ રેસિડ્યુરી પાવર્સ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને અપાયેલા હતા, સંપૂર્ણપણે કેન્દ્ર સરકારને પણ નહીં, આ સત્તાઓ અપાયેલી હતી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને, જે અલ્ટિમેટલી કેન્દ્રમાં જ રહેલા છે। દેટ્સ ધ પોઈન્ટ, પ્રાંતોને નહીં, સત્તાઓ કેન્દ્રમાં રહેલા ગવર્નર જનરલને અપાયેલી હતી। આવું ફેડરલ કોન્સ્ટિટ્યુશનમાં ના હોય, આવું યુનિટરી કોન્સ્ટિટ્યુશનમાં જ હોય। આ વધુ એક ઉદાહરણ આપણને મળે છે કે જેના આધારે આપણે સિદ્ધ કરી શકીએ કે 1935નો કાયદો એ સંપૂર્ણપણે ફેડરલ કોન્સ્ટિટ્યુશન નહોતો। દેટ્સ ઇટ। વધુ એક મુદ્દો, આપણે જાણીએ છીએ, અગાઉના સેશનમાં આપણે વાત પણ કરી કે 1919ના ભારત સરકાર અધિનિયમમાં પહેલી વખત કેન્દ્ર સરકાર, એ વખતની કેન્દ્ર સરકાર અને પ્રાંતોની સરકારો વચ્ચે સત્તાની વહેંચણી આપવામાં આવી। કેન્દ્રીય યાદી અને પ્રાંતીય યાદી, સેન્ટ્રલિસ્ટ અને પ્રોવિન્શિયલિસ્ટ એવા બે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા। 1935ના કાયદામાં આપણે પહોંચીએ છીએ, ત્યાં જોઈએ છીએ સત્તાના વિષયોની આ જે બે યાદીઓ હતી એ હવે થઈ ગઈ ત્રણ યાદી। ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, સત્તાની વહેંચણી હજુ આગળ વધી, સેન્ટ્રલિસ્ટ, પ્રોવિન્શિયલિસ્ટ અને વધુ એક લિસ્ટ દાખલ થયું કે જે હતું કોન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત સૂચિ। આ વાત આપણે અગાઉના સેશનમાં પણ કરી ગયા છીએ। નાઉ હવે વાત એ છે, કોન્કરન્ટ લિસ્ટમાં જે કોઈ પણ વિષયો હતા એના ઉપર કેન્દ્ર સરકારની સત્તા, તો સાથે પ્રાંતોની સરકારોની પણ સત્તા, એટલે તેને સંયુક્ત કહેવાય છે, પણ જોગવાઈ મુકાયેલી હતી કે સંયુક્ત સૂચિમાંના કોઈ વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો ઘડે, પ્રાંતોની સરકાર પણ કાયદો ઘડે એના એ જ વિષય ઉપર, અને જો એ બંને કાયદાની અંદર ક્યાંય વિરોધાભાસ જણાય, એ બંને કાયદાઓની કોઈ જોગવાઈઓ એકબીજા સાથે કોન્ફ્લિક્ટમાં ઉતરે, તો આવા સમયે કેન્દ્રનો જે કાયદો છે એને જ માન્યતા આપવામાં આવશે, પ્રાંતનો જે કાયદો છે એને માન્યતા નહીં આપવામાં આવે। પ્રાંતના કાયદાની જે જોગવાઈઓ કેન્દ્રના કાયદા સાથે અહીં આગળ ઘર્ષણમાં ઉતરતી હશે એ જોગવાઈઓને ગેરમાન્ય ઠેરવવામાં આવશે। મતલબ એ કોન્કરન્ટ લિસ્ટને એક રીતે જોતા આપણને લાગે કે આના વિષય ઉપર તો બંને સરકારોની સત્તા હશે, તો દે આર એટ ધ ઇક્વલ ફૂટિંગ, પણ જ્યારે આપણે એને ડિટેલમાં વાંચીએ તો સમજાય કે નહીં, છેવટે જોવા જઈએ તો સંયુક્ત સૂચિમાંના વિષય ઉપર તો કેન્દ્રને જ વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યું છે, આ યુનિટરી સિસ્ટમમાં હોય, ફેડરલ સિસ્ટમમાં નહીં। દેટ્સ ઇટ। આ વધુ એક મુદ્દો છે કે જેના આધારે આપણે સાબિત કરી શકીએ કે 1935નો કાયદો ઇટ વોઝ નોટ ટોટલી અ ફેડરલ કોન્સ્ટિટ્યુશન। સી, ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ આર્ગ્યુમેન્ટ્સ। લાસ્ટ સેશનમાં કોન્કરન્ટ લિસ્ટના જ મુદ્દાને આપણે
ફેડરલ કોન્સ્ટિટ્યુશનના મુદ્દા તરીકે દર્શાવ્યો હતો અને હવે એ જ કોન્કરન્ટ લિસ્ટના મુદ્દાને આપણે યુનિટરી કોન્સ્ટિટ્યુશનના મુદ્દા એટલે કે એના વિરોધાભાસી મુદ્દા તરીકે દર્શાવી રહ્યા છીએ. દેટ્સ ઇટ. જ્યારે પણ આપણે અહીંયા આગળ દલીલ રજૂ કરતા હોઈએ તો દલીલની અંદર કેટલી વિગતો મૂકવી એ આપણા ઉપર હોય. જેટલા તથ્યો જરૂરી હોય એટલા તથ્યો મૂકીને આપણે આપણો મુદ્દો સાબિત કરવો. હું જ્યારે કોન્કરન્ટ લિસ્ટના મુદ્દાને ફેડરલ કોન્સ્ટિટ્યુશનના આર્ગ્યુમેન્ટ તરીકે યુઝ કરવા માંગુ છું, આ વિગત ઉપર હું ફોકસ કરીશ જ નહીં. કઈ વિગત? કે કોન્કરન્ટ લિસ્ટમાંના જે સબ્જેક્ટ્સ છે એના ઉપર બંને સરકારોએ લોઝ બનાવ્યા હોય તો જો બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થાય ત્યારે સેન્ટરનો લો માન્ય ગણાશે, પ્રોવિન્સીસનો નહીં. એ વિગતને હું ન દર્શાવું તો કોન્કરન્ટ લિસ્ટને હું ફેડરલ કોન્સ્ટિટ્યુશનના મુદ્દા તરીકે સાબિત કરી શકીશ. એ મુદ્દો જો હું દર્શાવી દઉં તો આ જ કોન્કરન્ટ લિસ્ટની વિગતને હું યુનિટરી કોન્સ્ટિટ્યુશનના મુદ્દા તરીકે સાબિત કરી શકીશ. ફેક્ટ્સ આપણા હાથમાં છે, તૈયાર રાખવા. જ્યાં જે ફેક્ટની જરૂર પડે એ આપણે આર્ગ્યુમેન્ટ પ્રમાણે ત્યાં આગળ સેટ કરી દેવું. આ જ પ્રમાણે જવાબ લખાશે. પહેલેથી કોઈ પૂર્વાગ્રહ બાંધીને ન જવું, બાયસ્ડ મગજમાં પહેલેથી તૈયાર ન રાખવા કે આમાં આવું જ લખવાનું તેમાં તેવું જ લખવાનું. પ્રશ્નની પહેલાં માંગ સમજવાની, માંગને સમજીને પછી આપણી પાસે જે તથ્યો છે એને ક્રિએટિવલી આપણે કેવી રીતે યુટિલાઇઝ કરીશું બનશે, વારંવાર બનશે કે એકના એક તથ્યોને તમે બે અલગ અલગ પ્રકારના જવાબમાં વાપરી શકશો. નવાની વાત એ છે કે પરસ્પર વિરોધાભાસી જવાબ લખવા માટે પણ તમે ઉપયોગમાં લઈ શકશો. રાઈટ ના? દેટ્સ ઇટ. ડિબેટ્સ થવી જોઈએ, વિચારોને તમારે આટલા મોકળા કરવા પડશે. જેટલા વિચારો મોકળા થશે એટલા જ વધુ ને વધુ તથ્યો તમે કેવી રીતે ઉપયોગમાં લેશો એની સમજ તમારી વિકસશે. દેટ્સ ઇટ. થ્રી પોઈન્ટ્સ આર સફિશિયન્ટ. આના આધાર ઉપર આપ સાબિત કરી શકો છો કે કેમ 1935નો કાયદો એ પ્રામાણિક રીતે ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવતો હતો એવું કહેવું ખોટું કહેવાય. વધુ એક મુદ્દો ઉમેરવો હોય તો ઉમેરી શકીએ, જેમ કે ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવા માટેની વાત 1935ના કાયદામાં કરાયેલી હતી, જે વાત પણ આપણે લાસ્ટ સેશનમાં નોંધી ગયા છીએ કે દેશમાં જે કોઈ પણ પ્રાંતો હતા અને દેશી રજવાડાઓ હતા એ બધાયનું બનેલું એક ઓલ ઇન્ડિયા ફેડરેશન, જેને ફેડરેશન ઓફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે એવું એક ફેડરેશન બનાવવા માટેની જોગવાઈ 1935ના કાયદામાં કરાયેલી હતી. પણ આવું ફેડરેશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું જ નહીં. જો તમે ફેડરલ સિસ્ટમ બનાવવા માંગતા જ હતા તો ફેડરેશન અસ્તિત્વમાં આવી જવું જોઈતું હતું, પણ એ ન આવ્યું. આ પણ સૂચવે છે કે 1935નો કાયદો ફરી એકવાર પોતાની જાતને ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેના, લાગુ કરવા માટેના એક પ્રામાણિક પ્રયત્ન તરીકે નિષ્ફળ જાય છે. હા, વાત અલગ છે કે ઇમ્પ્લિમેન્ટેશનની વાત થઈ, પ્રોવિઝન્સની વાત નથી, એટલે સંપૂર્ણપણે આ મુદ્દો અહીં આગળ મૂકવો એ યથાર્થ ન ઠરે. પણ જો આપણી પાસે હજુ શબ્દો હોય તો મૂકી શકીએ, મૂકશો તો કોઈ માર્ક્સ નહીં કાપે, સ્વીકાર્ય જ છે. દેટ્સ ઇટ. તો આ ત્રણ ચાર મુદ્દાઓની મદદથી એનું વિવરણ કરતા જઈને તમે સાબિત કરી શકો કે 1935નો કાયદો ઇટ વોઝ નોટ ફુલ્લી અ ફેડરલ કોન્સ્ટિટ્યુશન. We have seen two sides of the same coin. 1935ના કાયદાને આપણે બે એંગલ્સથી જોયો છે. પહેલો એંગલ કે જ્યાં આગળ આપણે એને ફેડરલ કોન્સ્ટિટ્યુશન તરીકે સાબિત કર્યો, બીજો એંગલ કે જ્યાં આગળ આપણે સાબિત કર્યું કે ફેડરલ કોન્સ્ટિટ્યુશન નહોતો. દેટ્સ ઇટ. મેં તમને અગાઉના સેશનમાં પણ કહ્યું હતું કે આઈડિયલ આન્સર્સ કોઈ હોતા નથી. આપના વિચારો કેટલા સમૃદ્ધ છે એના આધારે તથ્યોનો ઉપયોગ કરીને તમે દલીલો કેવી કરી જાણો છો એના આધારે તમારો જવાબ નક્કી થાય. કોઈકને તમને તૈયાર જવાબ આપી દીધા છે, તમે કોઈ પુસ્તકમાંથી તૈયાર જવાબો વાંચી નાખ્યા છે, એ મેન્સની પ્રિપરેશન જરાય ન કહેવાય. યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 માટે તો જરાય ન કહેવાય. કદાચ અમુક હદ સુધી ડીવાયએસ અને એસટીઆઈ માટે આપ એવું કરતા હો તો ચાલી જાય. જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી માટે જરાય સ્વીકાર્ય બાબત નથી. 500,000 ક્વેશ્ચન્સના આન્સર્સ એવા વાંચી નાખવા એના કરતાં આવા 5 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી આપના માટે વધુ લાભદાયી સાબિત થશે. વિચારતા શીખો. તમારી પાસે પ્રિલિમ્સની તૈયારી દરમિયાન જે કોઈ પણ ફેટ્સનું આખું એક કલેક્શન તૈયાર થયું છે એ જ ફેટ્સને તમે કેવી રીતે યુટિલાઇઝ કરી શકો છો મેન્સમાં, એમાંથી આર્ગ્યુમેન્ટ્સ કેવી ડેવલપ કરી શકો છો એ વિચારતા શીખો, ના કે તૈયાર જવાબો વાંચતા. ટેસ્ટ સિરીઝ આપ જોઈન કરો, કોચિંગમાં જોડાઓ, એનીથિંગ દેટ યુ ડૂ. આપનો સતત આગ્રહ એ જ રહેવો જોઈએ કે મારી પાસે જે ભાથું આવે એ ભાથું એવું હોય કે જેમાં મારી વિચારવાની ક્ષમતા ઉઘડે, એ વધુ ને વધુ ખીલે, મને વિચારવા માટે મોકળું મેદાન મળે, એવું પ્લેટફોર્મ જ્યાં આગળ આપણને મળતું હોય એ જ પ્લેટફોર્મને આપણે સ્વીકારીએ.
તૈયાર જે આંગળા આપણને પીરસી દેવામાં આવતું હોય એ આપણી વિચારવાની ક્ષમતાને કુંઠિત કરી નાખે છે અને લાંબા ગાળાનું બહુ મોટું નુકસાન થાય છે જેનાથી આપણે બચીએ. દેટ્સ ઇટ. 1935નો કાયદો આપ વાંચો, 343 પાનાનો એ આખો કાયદો છે. આપ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો આપણે મળી આવશે. હું નથી કહેતો કે 343 પાના આપણે વાંચવા જઈએ, એ તો શક્ય જ નથી, આપણી પાસે સમય બહુ ઓછો હોય. પણ આપણી સામે આપણા બંધારણના પુસ્તકમાં કે ઇતિહાસના પુસ્તકમાં જે તથ્યો આપેલા હોય 1935ના કાયદા વિશે, લગભગ એના વિશે સૌથી વધારે ફેટ્સ કોઈ પણ બુકમાં મળી આવશે. તો ફેટ્સને કેવી રીતે યુટિલાઇઝ કરવા છે આપણે શીખવાનું છે. હવે 1935નો કાયદો આખો આખો મને યાદ છે, પણ એના ફેટ્સના આધારે હું આવી આર્ગ્યુમેન્ટ્સ તૈયાર નથી કરી શકતો, તો દેટ્સ યુઝલેસ ફોર મી. યસ ના? દેટ્સ ઇટ. અગેઇન, આમાં પણ આપણે ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ અને કન્ક્લુઝન એવું કરી શકીએ છીએ જે પ્રકારેનું આપણે લાસ્ટ સેશનમાં પણ કર્યું હતું. ઇન્ટ્રોડક્શનની અંદર અહીં આગળ આપ 1907ના રોયલ કમિશન ઓન ડિસેન્ટ્રલાઇઝેશનનો ઉપયોગ કરી શકો. એની એ પહેલાં કેવી રીતે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં સતત સત્તાના કેન્દ્રીકરણનો પ્રવાહ જોવા મળ્યો, અને વિપ્લવ બાદ જ્યારે ભારતમાં બ્રિટિશ સરકારનું શાસન સ્થપાયું ત્યારથી આપણા દેશમાં સત્તાના વિકેન્દ્રીકરણનો પ્રવાહ ફૂંકાયો, એનો એક અછડતો ઉલ્લેખ કરીને સીધા તમે 1907ના રોયલ કમિશન ઓન ડિસેન્ટ્રલાઇઝેશન પર આવી જાઓ અને સૂચવો કે બ્રિટિશ સરકારના શાસનમાં વિકેન્દ્રીકરણનો પ્રયત્ન ચાલી રહ્યો હતો અને પ્રવાહ ચાલી રહ્યો હતો. 1907નું જે પંચ આવ્યું એ પણ પોતાના રિપોર્ટમાં ભલામણ કરે છે કે ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ, છતાંય 1919ના કાયદામાં એ માટેનો કોઈ પ્રામાણિક પ્રયત્ન આપણને નથી જોવા મળતો. કે જ્યારે આપણે જોઈએ છીએ કે 1919ના મોન્ટેગ્યુ ચેન્સફોર્ડના સુધારા દ્વારા પ્રાંતોની અંદર દ્વૈત શાસન પદ્ધતિ ઊભી થઈ, પ્રાંતોને કોઈ સત્તા સાચા અર્થમાં મળતી નથી. આ જ બાબત ચાલુ રહી 1935ના કાયદામાં, કે જ્યાં 1935ના કાયદામાં જોગવાઈઓ ઘણી બધી કરાયેલી હતી, પણ મહત્તમ જોગવાઈઓ એવી હતી કે જેના આધારે આપણે કહી શકીએ કે એ આપણને ફેડરલ સિસ્ટમ બનાવી આપવામાં નિષ્ફળ જાય છે. અને પછી આપ આ જે 3-4 મુદ્દાઓ છે એને ત્યાં આગળ સબટાઇટલ્સ તરીકે લખો અને પછી એનું વિવરણ કરતા જાઓ, લાસ્ટલી કન્ક્લુડ કરો. દેટ્સ ઇટ. આ પ્રમાણે એક આઈડિયલ ફોર્મેટમાં આપ લખતા જાઓ તો પણ આપનો જવાબ તૈયાર થઈ જાય. મારું અંગત રીતે માનવું એ છે કે 1935ના કાયદાની અંદર ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેની ઘણી બધી ભરપૂર જોગવાઈઓ કરેલી હતી કે જે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે નોંધી ગયા છીએ. અને એ સિવાય પણ એક બે મુદ્દાઓ તમારે ઉમેરવા હોય તો તમે ઓરિજિનલ એક્ટ વાંચીને જોઈ શકો છો. જેમ કે 1935ના કાયદામાં એક સરસ મજાની જોગવાઈ હતી કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરાર લાગુ કરવા હોય ભારતની અંદર કરી શકાય, પણ એ કેન્દ્ર સીધું લાગુ ન કરી શકે. જો લાગુ કરવું હોય તો જે તે પ્રોવિન્સના ગવર્નર, પ્રાંતના ગવર્નર ને તમારે કન્સલ્ટ કરવા પડે, એમની મંજૂરી લેવી પડે. અને જો વાત હોય દેશી રજવાડાની, દેશી રજવાડામાં એ આંતરરાષ્ટ્રીય કરારનો કોઈ ભાગ લાગુ પાડવાની વાત આવે તો તમારે એને જે રૂલર હોય, એને જે શાસક હોય, એની કન્સેન્ટ લેવી પડે. હવે આવી વાતો ફેડરલ કોન્સ્ટિટ્યુશનમાં જ હોય, યુનિટરી કોન્સ્ટિટ્યુશનમાં ન હોય. વાતો અલગ છે કે ફેડરેશન ક્યારે બન્યું જ નહીં એટલે આવું બધું થવાનો પ્રશ્ન આવતો જ નથી, પણ 1935ના કાયદામાં આવી પણ વાત કરેલી હતી. બિલકુલ એ જ રીતે જેવું અત્યારે આપણે આપણા કોન્સ્ટિટ્યુશનમાં જોઈએ છીએ, જો કે ઇન્ટરનેશનલ અગ્રીમેન્ટની વાત પણ આજના આપણા કોન્સ્ટિટ્યુશનમાં છે જ. ઉપરાંત આપણા કોન્સ્ટિટ્યુશનમાં આજે બધી જ જોગવાઈ આપણે જોઈએ છીએ કે બે કે તેથી વધુ રાજ્યો કેન્દ્રને કહી શકે, રિક્વેસ્ટ કરી શકે કે અમારા રાજ્ય આદિમાંના કોઈ વિષય ઉપર તમે કાયદો ઘડી આપો અને પછી સંસદ એમને કાયદો ઘડી આપી શકે. નાઉ, એક વખત રાજ્યોએ પોતાના કોઈ વિષય ઉપર સંસદને કાયદો ઘડવા માટેની રિક્વેસ્ટ કરી અને સંસદે એને માન્ય રાખી એમને કાયદો ઘડી આપ્યો, પછી એ વિષય ઉપર રાજ્યો જાતે કોઈ કાયદો ન ઘડી શકે. હાલના આપણા બંધારણની જોગવાઈ પ્રમાણે રાજ્યો જાતે વિષય ઉપર હવે કાયદો ન ઘડી શકે, કારણ કે એમણે ખુદ પોતાની સત્તા સરેન્ડર કરી દીધી છે સેન્ટરને. 1935ના કાયદામાં ઇન્ટરેસ્ટિંગ પ્રોવિઝન એ હતું કે આ રીતે જો પ્રાંતોએ સેન્ટરને રિક્વેસ્ટ કરી હોય કે અમારા કોઈ સત્તાના વિષય ઉપર તમે કાયદો ઘડી આપો, સેન્ટરે કાયદો ઘડી આપશે. ગુડ ઇનફ. ફેડરલ લેજિસ્લેચર જે વખતનું હતું એમને કાયદો ઘડી આપશે. એ કાયદો ઘડ્યા બાદ પ્રાંત ચાહે તો એ કાયદામાં સુધારાય કરી શકશે. આર ગેટિંગ માય પોઈન્ટ? હાલની તારીખે રાજ્યોની સત્તા સમાપ્ત થઈ જાય છે એ વિષય ઉપર. પહેલાંના સમયમાં એટલે કે 1935ના કાયદા પ્રમાણે પ્રાંતોની સત્તા બરકરાર રહેતી હતી. કેન્દ્રએ એમના માટે એ વિષય ઉપર કાયદો ઘડ્યો હોય એ કાયદામાં પ્રાંત જાતે સુધારા કરી શકતું, એમાં અમેન્ડમેન્ટ્સ કરી શકતું, જે આજના સમયમાં કદાચ કલ્પના બહારની વાત થઈ જાય. રાઈટ ને? તો આવી બીજી ઘણી બધી જોગવાઈઓ છે કે જેના આધાર ઉપર મારો અંગત મત એ છે કે 1935ના કાયદામાં
ફેડરલ કોન્સ્ટિટ્યુશન માટેના ફીચર્સ પ્રમાણમાં વધુ હતા, દેટ્સ ઇટ. જો કે આ બધી વિગતો આપણને પુસ્તકોમાં નથી આપેલી હતી, હિસ્ટ્રીના બુક્સમાં પણ પૂરી નથી આપેલી હતી, પોલિટીના બુક્સમાં તો ન જ હોય પણ હિસ્ટ્રીના બુક્સમાં પણ પૂરી નથી આપેલી હતી. બટ સ્ટીલ પરીક્ષાઓનું સ્તર જ્યારે સતત ઉપર જઈ રહ્યું હોય ત્યારે થોડુંક એક્સ્ટ્રા માઇલ ચાલી નાખવું, બરાબર. પરીક્ષામાં કોણ જાણે ક્યાંથી આપણી સામે સવાલ આવી જાય, અને ભલે કદાચ સવાલ સામાન્ય જ આવતા રહે, તમે આવા કંઈક એક્સ્ટ્રા ફેક્ટ્સ જાણતા હોય કે જે સામાન્ય રીતે બીજા નથી જાણતા, એવા ફેક્ટ્સને જો તમે ત્યાં આગળ ઇન્કોર્પોરેટ કરી શક્યા તો ઓબ્વિયસ છે કે તમે બાકીના કરતાં વધુ સારો સ્કોર કરી શકશો. દેટ્સ ઇટ. તો આ વાત હતી 1935ના કાયદાની. બે સેશન્સમાં વહેંચીને આ કાયદાના બંને પાસા, એના બંને આયામને જોવાની આપણે કોશિશ કરી છે. આવનારા સેશનમાં આવા જ વધુ કોઈ નવા વિષયના નવા કોઈક પ્રશ્ન, કાં તો બિલકુલ નવો પ્રશ્ન અથવા તો અગાઉની યુપીએસસી કે જીપીએસસીમાં પૂછાઈ ગયો હોય એવો કોઈ સવાલ લઈને આપણે પાસે ચર્ચા માટે મળીશું. આપના તરફથી કોઈ રજૂઆત હોય કે આપ કોઈ સ્પેસિફિક ક્વેશ્ચનના ડિસ્કશન્સ અહીંયા આગળ ઈચ્છો છો તો આપ અહીંયા આગળ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો, અથવા તો આપ વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો આપણા ઓફિશિયલ નંબર ઉપર 8469743567. બીજી કોઈ થિયોરિટિકલ વાતો ન કરતા, આપણો આગ્રહ સતત આ જ રહેશે કે આપણે ક્વેશ્ચન્સ લઈશું, એમાં કેવા કેવા મુદ્દાઓ જવાબમાં સમાવી શકાય એની ચર્ચા અહીંયા આગળ લાઈવ જ કરીશું. દેટ્સ ઇટ. દેટ્સ ઓલ ફોર ટુડે. મળીએ પાછા. આભાર. નમસ્તે.